નમસ્તે મિત્રો, આપણે વાતો કરી એવીએન કેમ થયું, હવે આજે વાત કરીશું કે એવીએનનું નિદાન થાય એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હેડ ઓફ ફિમરનું, ત્યારે એનો ટ્રીટમેન્ટ ઓપ્શન શું શું હોઈ શકે. જ્યારે જ્યારે તમને તકલીફ થાય, યુ ગો ટુ અ ડૉક્ટર, ડૉક્ટર પાસે જાઓ, એ આપનો એક્સરે પડાવે. એક્સરે ધારો કે નોર્મલ આવે પણ તમને તકલીફ વધારે હોય તો ડૉક્ટર આપને MRI કરાવવાનું કહે. અને જો MRIમાં આના લોહી ઓછું ફરવાના ચિહ્નો દેખાય ફિલ્મમાં, તો ડૉક્ટર તમને એમ કહે કે તમને બંને પગમાં એ વાસ્ક્યુલર નેક્રોસિસની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે એક્સરેમાં ના દેખાય ને MRIમાં દેખાય, એનું વેરી અર્લી સ્ટેજ છે. ત્યારે ઘણીવાર સારવારથી વિટામિન ડીથી માંડીને એલેન્ડ્રોનેટ નામની દવા આવે છે, એ બધાથી એ કોઈક વાર રિવર્સ થતું હોય છે. એના કોઈ સાયન્ટિફિક પુરાવા નથી પણ રિઝલ્ટ્સ અને સર્વે છે. માટે જ્યારે એ એક્સરેમાં ના દેખાય અને MRIમાં દેખાય, તો 0 સ્ટેજથી 1 સ્ટેજ હોય ત્યાં સુધીમાં આપણે એનો પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર ડૉક્ટરો તમને ઇકોસ્ક્રીન નામની લોહી પાતળું કરવાની દવા બી આપતા હોય છે. જેમ હૃદયની નળીમાં લોહી ઓછું પહોંચે તો લોહી પાતળું કરવાની આપીએ તો થોડું ઘણું જાય, એ પ્રયત્ન પણ કરતા હોય છે. એ માત્ર ટ્રાયલ હોય છે. 100-60-70% થોડોક સમય સારો નીકળી જાય છે અને એ લેવા જેવો ઓપ્શન છે. પરંતુ જ્યારે એક્સરેમાં ચેન્જીસ દેખાય, ત્યારે માનવાનું કે તમારું EVN આગળના સ્ટેજમાં ગયું છે. ત્યારે દવાઓ જનરલી કામ નથી કરતી, માત્ર એનો સર્જરી જ વિકલ્પ છે. જ્યારે જ્યારે સર્જરીની વાત આવે ત્યારે કોઈ પણ પ્રોબ્લેમના વિવિધ સોલ્યુશન હોય, દરેક ડૉક્ટર આપને ધ્યાનમાં રાખીને, આપની ઉંમરને ધ્યાનમાં રાખીને આમને અમુક સલાહ આપતા હોય છે. પરંતુ એમાં શરૂઆતના સ્ટેજમાં કોઈ કોડી કોમ્પ્રેશનની સલાહ આપે છે, હોલ્ડ કરી અને બોન ગ્રાફ્ટ મૂકો. એનો સક્સેસ રેટ બહુ ઓછો હોય છે, છતાં પણ લેવો હોય તો લઈ શકાય છે. પરંતુ આનું ગ્રેડ 2 પછી જ્યારે આગળ વધે ત્યારે હિપ રિપ્લેસમેન્ટ એક જ એનું સોલ્યુશન છે. હવે વાત કરીએ આપણે હિપ રિપ્લેસમેન્ટની. હિપ રિપ્લેસમેન્ટ શું છે કે જે આ તમારો જોઈન્ટ બંને બાજુથી કાર્ટિલેજ ડેમેજ થયો છે, વી રિપ્લેસ ધેટ. એ આપણે મેટલથી એને કરીએ. સપોઝ આ છે તો એમાં જે ગોળાનો ભાગ ખરેલો છે એને આપણે કાઢી અને આ કરીએ, એમાં બોલનો પાર્ટ મૂકીએ. સામે સોકેટ છે એની જગ્યાએ આપણે આવી મેટલ હોય અને આ ધીસ બીકમ્સ યોર ન્યૂ જોઈન્ટ. એટલે કપ, એટલે ગોળો અને કપ બંને બદલવાનું હોય. એમાં પણ ઘણા ઓપ્શન હોય છે. એમાં અનસિમેન્ટેડ, સિમેન્ટેડ. સિમેન્ટેડ ઇઝ એ ઓલ્ડ ટેકનોલોજી, એ જૂની પદ્ધતિ છે પણ એ ખરાબ નથી. આજે પણ હું કહું છું કે સારા કરેલા સિમેન્ટેડ હિપ પણ સારા ચાલે છે, પરંતુ સમય સાથે આપણે આગળ વધવું જોઈએ. માટે નવી ટેકનોલોજીમાં અનસિમેન્ટેડ જોઈન્ટ આવ્યા છે. એમાં પણ જુદા જુદા જાતના આવે છે, જેમાં સિરામ મેટલ ઓન પોલી આવે છે, એક સિરામિક ઓન પોલી આવે અને એક સિરામિક ઓન સિરામિક આવે. પરંતુ એ ઓપ્શન આપણે ડૉક્ટર પર છોડવો જોઈએ. અને હું ફરીથી કહું છું કે સારું કરેલું અને સારું સાચવેલું હિપ જોઈન્ટ 20-25 વર્ષ ચાલે છે. યંગ એજમાં આપણને ઘણા વિચારો આવે કે નાની ઉંમરમાં સર્જરી કરાવીશ તો મારું ભવિષ્ય શું. હું હંમેશા કહું છું કે ભવિષ્ય શું એના કરતાં વર્તમાન શું છે એની ચિંતા કરો. 40-45 વર્ષની જિંદગી પાછી નથી આવવાની. થિંક અબાઉટ ગુડ 25 યર્સ. જે જોઈન્ટ તમને 20-25 વર્ષ આપી શકતો હોય એના માટે તમારો યુવાનીનો કિંમતી સમય બગાડવો ન જોઈએ. ઓપરેશન કરાવી ફરતા થઈ જાઓ. 70 વર્ષ પછી ટેકનોલોજી ક્યાં હશે, નોબડી નોઝ. અને આ સર્જરી, રિવિઝન સર્જરી ઘણી વાર થઈ શકે છે, એટલે ભવિષ્યની ચિંતામાં હું એવું માનું છું કે તમારું વર્તમાન ન બગાડો. એવી મારી યુવાનોને જ્યારે જ્યારે હિપ રિપ્લેસમેન્ટ થાય છે ત્યારે આ એક જ દ્વિધા હોય છે કે મારી ઉંમર નાની છે. તો હું કાયમ એમને પૂછું છું કે મોટી ઉંમર ક્યારે થશે. યુ આર નોટ એન્જોઈંગ યોર યંગ એજ. તમે તમારું નથી કરી શકતા, ફેમિલીને સાથે સારી રીતે જીવી નથી શકતા.
તો શા માટે દુઃખી થવું છે? સાયન્સ જગત, મેડિકલ ફિલ્ડ આપની સાથે છે. આ સારા કરેલા જોઈન્ટ્સ 20-25 વર્ષ ચાલે છે, માટે ભવિષ્યની ચિંતામાં તમારો વર્તમાન ન બગાડો. અને જે ડૉક્ટર સલાહ આપે, જેનામાં તમને વિશ્વાસ પડે, ત્યાં આ સર્જરી કરાવી જવી જોઈએ અને એક સારી જિંદગી જીવવી જોઈએ, જેથી તમે કરતાં પણ તમારો પરિવાર બી સુખ શાંતિથી રહી શકે અને તમે તમારી બધી જ જવાબદારીઓ સારી રીતે નિભાવી શકો.